નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ડિંડોલીમાં રહેતી 21 વર્ષીય પરિણીતાને તેના પતિ અને બાળકો સાથે પુનઃ મિલન કરાવી આપવાના બહાને નણદોઈ અને તેના સાગરીતે તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું, જેનો મોબાઈલમાં વિડીયો સુદ્ધા બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરાયો હતો. પરિણીતાની ફરિયાદને પગલે પોલીસે નણદોઈ પ્રવીણ અને મોહિત કોળી સામે ગુનો નોંધ્યો હતો. બંનેને ઝડપી પાડવા માટે પોલીસની ટીમ મહારાષ્ટ્ર ખાતે રવાના થઈ હતી. આ દરમિયાન પોલીસે નણદોઈ પ્રવીણ અને તેના સાગરીત મોહિત કોળીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ વિધાનસભામાં તાંત્રિક વિધિને લઈને બિલ રજૂ થયું છે, જેમાં કડક સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નણદોઈ થાય એ વ્યક્તિ છે, એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જેનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેંધરી આપી, એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવેલા. સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો. એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે, મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી, બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે. તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું, પણ એને એ રીતનું એને એક એવો જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું, એ રીતની એને એક લાલચ કે બાહેંધરી આપેલી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.